નમસ્કાર વીજળી બિલની અંદર ભાવ વધારો દર મહિને નવસો રૂપિયાની સહાય અને વર્ષ બે હજાર બાવીસના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌથી પહેલી અપડેટ ઉપર જઈએ તો હવે લાઇટ બિલની અંદર વધારો થવા જઈ રહ્યો છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની જાણકારી અનુસાર દરેક યુનિટ પર લાગતા ફ્યુલ સરચાર્જમાં બેતાલી પૈસાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો આ વધારો મે મહિનાની અંદર અને જૂન મહિનાની અંદર લાગુ થશે જેમને કારણે બે રૂપિયા અને બાસઠ પૈસાનો સરચાર્જ વધારે છે એ મિત્રો લાગશે તો મિત્રો આવતા મહિને હવે લાઇટ બિલ છે એ થોડું વધારે આવશે ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતભાઈઓ છે એમને મહિને નવસો રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે એટલે કે દર વર્ષે દસ હજાર અને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે આપ સૌ જાણો છો ગુજરાત સરકાર દ્વારા છેલ્લા વર્ષે આ યોજના ચાલુ કરવામાં આવી હતી જેની અંદર ગાયના છાણ અને ગોમૂત્રનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી કરવાની હોય છે તો મિત્રો આ યોજના ગયા વર્ષથી ચાલુ કરવામાં આવી હતી અને વચ્ચે બંધ થઈ હતી ત્યાર પછી ફરીથી આ યોજનાને શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત હવે ખેડૂતભાઈઓ છે એ ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ મિત્રો સત્યાવીસ પાંચ બે હજાર બાવીસ છે તો દેશી ગાય જે ખેડૂતભાઈઓ રાખે છે અને પ્રાકૃતિક ખેતી કરવા માગે છે એ ખેડૂતભાઈઓ ફોર્મ ભરી શકે છે જેમને પ્રતિ માસ એટલે કે દર મહિને નવસો રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે મિત્રો જેની અંદર ત્રણ મહિને હપ્તા છે એ મળતા હોય છે એટલે કે સત્યાવીસો રૂપિયાના હપ્તા છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થતા હોય છે તો ખેડૂતભાઈઓ હાલમાં જ આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ છે એ ભરી દેજો જે ખેડૂતભાઈઓ બાકી છે તે મિત્રો કેટલા પુરાવાની જરૂર પડશે તો આધાર કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ આઠ અને ગાય ઉપર જે ટેગ નંબર લગાવેલ હોય એની ફરજિયાતપણે તમારે જરૂર પડશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માગતા જે ખેડૂતભાઈઓ છે એ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે હાલમાં તમે અરજી કરી શકો છો મિત્રો ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો એ અપડેટ છે વર્ષ બે હજાર બાવીસના ચોમાસાને લઈને મિત્રો ભારતના અંદમાર નિકોમારની અંદર હાલમાં ચોમાસું છે એ બેસી ગયું છે અને કેરળની અંદર પણ સત્યાવીમી મેના રોજ ચોમાસું બેસી જાય તેવી પ્રબળ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે મિત્રો સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે પરંતુ પાંચ દિવસ અગાઉ ચોમાસું કેરળમાં બેસે તેવી શક્યતાઓ જણાઈ રહી છે અને મિત્રો કેરળની અંદર ચોમાસું બેસે ત્યાર પછી ગુજરાતની અંદર દસથી પંદર દિવસમાં ચોમાસું છે એ પહોંચી જતું હોય છે એટલે ગુજરાતની અંદર પણ દસ જૂન પછી ચોમાસું છે એ બેસી જશે અને વહેલું ચોમાસું પહોંચી જાય તેવી આગાહી તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તો મિત્રો ખેડૂતોનો ભાઈઓને હજી ખેતીના જે પણ કામો બાકી હોય તે વહેલી તકે પતાવી લેજો કેમ કે ચોમાસું છે એ પાંચથી સાત દિવસ વહેલું છે એ બેસી શકે છે